મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની તીવ્ર અછત વચ્ચે સતમ જીવ સરત જેવા રૂપકડા નામે યોજાયેલ કેમ્પમાં પોલ ખુલ્લી હતી. એક જ તબીબના હવાલે ચાલ્યો કેમ્પ. એનસીડી સેલમાં એક માસથી મેડિકલ ઓફિસર વિહોણું. સમગ્ર રાજ્યની પીએચસી લેવલથી જિલ્લા હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેને અનુસંધાનમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની તીવ્ર અછત વચ્ચે આજે સતમ જીવમ સરસ સેવા રૂપકડા નામે નિદાન કેમ્પ યોજાયો હતો. પરંતુ ડોક્ટરોને અભાવે કેમ્પમાં અવારનવાર દર્દીઓને મુશ્કેલી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં આજરોજ સતમ જીવમ સરસ નામથી સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા એનસીડી સેલ અને જિલ્લા હોસ્પિટલ ઉપક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા. પરંતુ દર્દીનું નિદાન કરવા વાળાની કમી ઉડીને આંખે વળગી હતી. વધુમાં આ નિદાન કેમ્પમાં કોઈ નિષ્ણાંત તબીબો હોસ્પિટલમાં ન હોવાથી એક જ તબીબના હવાલે આ કેમ્પ યોજાયો હતો, જેના કારણે બહારગામથી આવનારા અનેક દર્દીઓ હેરાન થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટ છે. આ અંગે અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. તો એક માસથી એનસીડી ક્લિનિકમાં મેડિકલ ઓફિસર અને કાઉન્સિલર ન હોવાથી બધો જ વહીવટ ચાર્જમાં ચાલી રહ્યો છે અને દર્દીઓ બાપડા બિચારા બન્યા છે.